નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. આજે કોરોનાની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો નવસારી જિલ્લામાં રાહતના સમાચાર આવ્યા છે. સતત બીજા દિવસે 50થી ઓછા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં આજ રોજ નવસારીમાં કોરોના પોઝિટિવ કેસના નવા 49 દર્દીઓ ઉમેરાતા કુલ એક્ટિવ કેસ 812 થયા છે. આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 6459 થયો છે. આ ઉપરાંત આજ રોજ 62 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, જેમને આજ રજા આપવામાં આવી છે. જો કે આજ સુધી કુલ 5487 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોનાના કુલ 812 એક્ટિવ કેસ નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે. આ ઉપરાંત આજ રોજ કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જે સરકારી ચોપડે નોંધવામાં આવ્યું છે. તેમજ ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા 1140 સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઉપરાંત આજ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 2,64,138 સેમ્પલ લેવામાં આવ્યા છે. તે પૈકી 2,56,539 નેગેટિવ કેસ અને 6,459 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં સરકારી ચોપડે અનુસાર 160 લોકોના મૃત્યુ થયા છે. હવે આજ રોજ જિલ્લામાં નોંધાયેલા 49 કોરોના પોઝિટિવ દર્દીઓ વિશે વાત કરીએ તો આજે સૌથી વધારે નવસારી તાલુકામાં 22 દર્દીઓ, ત્યારબાદ ગણદેવી તાલુકામાં 21 અને છેલ્લે જલાલપુર તાલુકામાં 6 દર્દીઓ જોવા મળ્યા છે. જે અનુસાર પ્રજ્ઞેશ ટંડેલ, તેમની ઉંમર 33 વર્ષની છે, તેઓ તળાવ ફળિયા ધોલાઈ ગણદેવીના રહેવાસી છે. રણજીતભાઈ નાયકા, તેમની ઉંમર 25 વર્ષની છે, તેઓ દશરથભાઈનો ભથ્થો ગોયંદી ગણદેવીના રહેવાસી છે. જિગીશા પટેલ, તેમની ઉંમર 35 વર્ષની છે, તેઓ પટેલ ફળિયા કેસલી ગણદેવીના રહેવાસી છે. હિમાક્ષીબેન જાડેજા, તેમની ઉંમર 35 વર્ષની છે, તેઓ ભાટ સ્ટ્રીટ ગણદેવીના રહેવાસી છે. હર્ષદરાય પટેલ, તેમની ઉંમર 68 વર્ષની છે, તેઓ વાસણ ગામ ગણદેવીના રહેવાસી છે. કિકીબેન પટેલ, તેમની ઉંમર 76 વર્ષની છે, તેઓ મંદિર ફળિયા ભેંસલા ગણદેવીના રહેવાસી છે. જયમનભાઈ મિસ્ત્રી, તેમની ઉંમર 54 વર્ષની છે, તેઓ કુંભારવાડ ધનોરી ગણદેવીના રહેવાસી છે. નૈનાબેન મિસ્ત્રી, તેમની ઉંમર 46 વર્ષની છે, તેઓ કુંભારવાડ ધનોરી ગણદેવીના રહેવાસી છે. અફાફ ખાન પઠાણ, તેમની ઉંમર 41 વર્ષની છે, તેઓ નવાનગરી મટવાડ ગણદેવીના રહેવાસી છે. પદ્માબેન શાહ, તેમની ઉંમર 45 વર્ષની છે, તેઓ આનંદ વાટિકા ખારેલ ગણદેવીના રહેવાસી છે. રમેશભાઈ પટેલ, તેમની ઉંમર 60 વર્ષની છે, તેઓ વાંગી ફળિયા એંધલ ગણદેવીના રહેવાસી છે. નૈનાબેન હળપતિ, તેમની ઉંમર 44 વર્ષની છે, તેઓ ડુંગળી ફળિયા એંધલ ગણદેવીના રહેવાસી છે. ઉષાબેન આહિર, તેમની ઉંમર 34 વર્ષની છે, તેઓ વડસાગર રોડ મોલટ ગણદેવીના રહેવાસી છે. ગુણવંતીબેન પટેલ, તેમની ઉંમર 45 વર્ષની છે, તેઓ આમલી ફળિયા ગણદેવા ગણદેવીના રહેવાસી છે. કૈલાશબેન પટેલ, તેમની ઉંમર 37 વર્ષની છે, તેઓ ઢોળિયા ફળિયા ગણદેવા ગણદેવીના રહેવાસી છે. પરેશભાઈ પટેલ, તેમની ઉંમર 48 વર્ષની છે, તેઓ ઢોળિયા ફળિયા ગણદેવા ગણદેવીના રહેવાસી છે. હાર્દિક પટેલ, તેમની ઉંમર 18 વર્ષની છે, તેઓ કેવડિયા ફળિયા ગણદેવા ગણદેવીના રહેવાસી છે. પરિમલભાઈ પટેલ, તેમની ઉંમર 26 વર્ષની છે, તેઓ કેવડિયા ફળિયા ગણદેવા ગણદેવીના રહેવાસી છે. દીપક મિસ્ત્રી, તેમની ઉંમર 57 વર્ષની છે, તેઓ જ્યોતિનગર બિલીમોરા ગણદેવીના રહેવાસી છે. વિધિ પટેલ, તેમની ઉંમર 11 વર્ષની છે, તેઓ ટેકરા ફળિયા મંદિર જલાલપુરના રહેવાસી છે. બીનાબેન પટેલ, તેમની ઉંમર 53 વર્ષની છે, તેઓ કુંભારવાડ પનાર જલાલપુરના રહેવાસી છે. પંકજભાઈ રતલાણી, તેમની ઉંમર 30 વર્ષની છે, તેઓ તિરુપતિનગર વિજલપુર જલાલપુરના રહેવાસી છે. ધર્મેશભાઈ પટેલ, તેમની ઉંમર 40 વર્ષની છે, તેઓ શિવનગર સોસાયટી કબીલપુર નવસારીના રહેવાસી છે. મયુરી પટેલ, તેમની ઉંમર 40 વર્ષની છે, તેઓ શિવનગર સોસાયટી કબીલપુર નવસારીના રહેવાસી છે. શાંતાબેન સોલંકી, તેમની ઉંમર 100 વર્ષની છે, તેઓ કસ્બા કાદીપુર નવસારીના રહેવાસી છે. કૃતિકા સોલંકી, તેમની ઉંમર 6 વર્ષની છે, તેઓ કસ્બા કાદીપુર નવસારીના રહેવાસી છે. પરિન સોલંકી, તેમની ઉંમર 3 વર્ષની છે, તેઓ કસ્બા કાદીપુર નવસારીના રહેવાસી છે. રાણી વર્મા, તેમની ઉંમર 21 વર્ષની છે, તેઓ કસ્બા કાદીપુર નવસારીના રહેવાસી છે. મુલેશભાઈ વર્મા, તેમની ઉંમર 22 વર્ષની છે, તેઓ કસ્બા કાદીપુર નવસારીના રહેવાસી છે. ભાનુબેન પટેલ, તેમની ઉંમર 47 વર્ષની છે, તેઓ આહિરવાસ અડ્ડા નવસારીના રહેવાસી છે.
દિવ્યારામ સુથાર, તેમની ઉંમર 22 વર્ષની છે. તેઓ વ્યારાજ વિહાર ઇટાળવા નવસારીના રહેવાસી છે. રણજીત ગાંધી, તેમની ઉંમર 63 વર્ષની છે. તેઓ રત્નાકર સોસાયટી છાપરા રોડ નવસારીના રહેવાસી છે. રમીલાબેન સોલંકી, તેમની ઉંમર 50 વર્ષની છે. તેઓ હરિજનવાસ પેરાત નવસારીના રહેવાસી છે. અશોક સોલંકી, તેમની ઉંમર 20 વર્ષની છે. તેઓ હરિજનવાસ પેરા નવસારીના રહેવાસી છે. જયંતિભાઈ પટેલ, તેમની ઉંમર 42 વર્ષની છે. તેઓ ફળ મહોલ્લો દંડેશ્વર નવસારીના રહેવાસી છે. સંજયભાઈ ઠાકોર, તેમની ઉંમર 45 વર્ષની છે. તેઓ રાજપૂત ફળિયા કુરેલ નવસારીના રહેવાસી છે. ઉર્વશીબેન ચૌહાણ, તેમની ઉંમર 30 વર્ષની છે. તેઓ હરિજનવાસ પેરા નવસારીના રહેવાસી છે. કમલેશ લાલવાણી, તેમની ઉંમર 40 વર્ષની છે. તેઓ નીલમ એપાર્ટમેન્ટ સિંધી કેમ્પ નવસારીના રહેવાસી છે. ઋષિરાજ સિંહ રાયરાડા, તેમની ઉંમર 16 વર્ષની છે. તેઓ પ્રેમ રેસિડેન્સી લુન્સી કુઈ નવસારીના રહેવાસી છે. નેહા નાગર, તેમની ઉંમર 29 વર્ષની છે. તેઓ શક્તિ એપાર્ટમેન્ટ આશાનગર નવસારીના રહેવાસી છે. કૃષ્ણા હલારી, તેમની ઉંમર 11 વર્ષની છે. તેઓ ગોવિંદનગર શિવ પાર્વતી સોસાયટી નવસારીના રહેવાસી છે. કિન્નરી દેસાઈ, તેમની ઉંમર 47 વર્ષની છે. તેઓ અક્ષર ટાઉનશીપ છાપરા રોડ નવસારીના રહેવાસી છે. રાકેશ કુમાર ગુપ્તા, તેમની ઉંમર 43 વર્ષની છે. તેઓ સોવમ કોમ્પ્લેક્સ ગેલકડી નવસારીના રહેવાસી છે. ભનુબેન હળપતિ, તેમની ઉંમર 62 વર્ષની છે. તેઓ વાડ ફળિયા બોરિયાંચ નવસારીના રહેવાસી છે. મોઇન શાહ, તેમની ઉંમર 28 વર્ષની છે. તેઓ ગવર્મેન્ટ ક્વાર્ટર્સ ગણદેવીના રહેવાસી છે. મંજુલા આહિર, તેમની ઉંમર 75 વર્ષની છે. તેઓ અરિયાઈ ગામ ગણદેવીના રહેવાસી છે. દીપક સોલંકી, તેમની ઉંમર 42 વર્ષની છે. તેઓ લક્ષ્મીનગર મઉવર જલાલપોરના રહેવાસી છે. ઉર્વેશ સોલંકી, તેમની ઉંમર 20 વર્ષની છે. તેઓ લક્ષ્મીનગર મઉવર જલાલપોરના રહેવાસી છે. અને છેલ્લા વિપુલ સોલંકી, તેમની ઉંમર 45 વર્ષની છે. તેઓ સ્વામિનારાયણ સોસાયટી મરોલી જલાલપોરના રહેવાસી છે. આ ઉપરાંત આજ રોજ કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જે સરકારી ચોપડે નોંધવામાં આવ્યું છે, જેમાં શાંતાબેન નટવરભાઈ મૈસુરિયા, તેમની ઉંમર 70 વર્ષની હતી. તેઓ સુથારવાડ કસ્બાપા નવસારીના રહેવાસી હતા. આ ઉપરાંત જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી રજા અપાયેલ 62 દર્દીઓ વિશે વાત કરીએ તો સુશીલા પારેખ, તેમની ઉંમર 62 વર્ષની છે. તેઓ શિવાજી ચોક જલાલપોરના રહેવાસી છે. રવિના હળપતિ, તેમની ઉંમર 19 વર્ષની છે. તેઓ ભવાની ફળિયા અંભેટા ગણદેવીના રહેવાસી છે. જગદીશભાઈ પટેલ, તેમની ઉંમર 45 વર્ષની છે. તેઓ કમલ પાર્ક સોસાયટી જલાલપોર નવસારીના રહેવાસી છે. ઉર્વશી પટેલ, તેમની ઉંમર 39 વર્ષની છે. તેઓ આથમડા ફળિયા કલથાણ જલાલપોરના રહેવાસી છે. મિથુકુમાર શાહ, તેમની ઉંમર 25 વર્ષની છે. તેઓ અરેહા કોમ્પ્લેક્સ અબ્રામા જલાલપોરના રહેવાસી છે. ભાવના પટેલ, તેમની ઉંમર 45 વર્ષની છે. તેઓ નંદનવન વિજલપોર જલાલપોરના રહેવાસી છે. દિનેશ પટેલ, તેમની ઉંમર 60 વર્ષની છે. તેઓ સ્કૂલ ફળિયા મછાળ જલાલપોરના રહેવાસી છે. લક્ષ્મી પટેલ, તેમની ઉંમર 57 વર્ષની છે. તેઓ સ્કૂલ ફળિયા મછાળ જલાલપોરના રહેવાસી છે. નવીન આહિર, તેમની ઉંમર 42 વર્ષની છે. તેઓ આહિરવાસ પેથાણ જલાલપોરના રહેવાસી છે. વાસંતીબેન પટેલ, તેમની ઉંમર 53 વર્ષની છે. તેઓ સ્વરાજ ફળિયા કરાડી જલાલપોરના રહેવાસી છે. પૂર્વી પટેલ, તેમની ઉંમર 14 વર્ષની છે. તેઓ સ્વરાજ ફળિયા કરાડી જલાલપોરના રહેવાસી છે. નીરવ પટેલ, તેમની ઉંમર 11 વર્ષની છે. તેઓ સ્વરાજ ફળિયા કરાડી જલાલપોરના રહેવાસી છે. કૌશલ ટંડેલ, તેમની ઉંમર 27 વર્ષની છે. તેઓ હનુમાન ફળિયા માછીવાડ જલાલપોરના રહેવાસી છે. વિજયભાઈ આહિર, તેમની ઉંમર 40 વર્ષની છે. તેઓ આહિરવાસ નાની પેથાણ જલાલપોરના રહેવાસી છે. આશીષભાઈ પટેલ, તેમની ઉંમર 29 વર્ષની છે. તેઓ મોટા ફળિયા એરુ જલાલપોરના રહેવાસી છે. સુભાષચંદ્ર ટંડેલ, તેમની ઉંમર 46 વર્ષની છે. તેઓ સાંઈ દર્શન એપાર્ટમેન્ટ વિજલપોર જલાલપોરના રહેવાસી છે. સત્યા પાલ, તેમની ઉંમર 40 વર્ષની છે. તેઓ શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ વિજલપોર જલાલપોરના રહેવાસી છે. મહેશ નાયકા, તેમની ઉંમર 32 વર્ષની છે. તેઓ એકતાનગર વેસમાં જલાલપોરના રહેવાસી છે. મોનિકા નાયકા, તેમની ઉંમર 29 વર્ષની છે. તેઓ બ્રાહ્મણ ફળિયું નડોદ જલાલપોરના રહેવાસી છે. બિનલ ત્રિવેદી, તેમની ઉંમર 29 વર્ષની છે. તેઓ આશીર્વાદ કડોલી જલાલપોરના રહેવાસી છે. ભૂમિકા પટેલ, તેમની ઉંમર 38 વર્ષની છે. તેઓ સ્ટાફ ક્વાર્ટર CHC મંદિર જલાલપોરના રહેવાસી છે. સરોજ પટેલ, તેમની ઉંમર 50 વર્ષની છે. તેઓ નિશાળ ફળિયા વાવ ખેરગામના રહેવાસી છે. ઈલા પટેલ, તેમની ઉંમર 40 વર્ષની છે. તેઓ ઉતાર ફળિયાવાડ ખેરગામના રહેવાસી છે. પ્રકાશ પટેલ, તેમની ઉંમર 41 વર્ષની છે. તેઓ ઉતાર ફળિયા વાવ
તેઓ ઉતારફળિયાવાડ ખેર ગામના રહેવાસી છે. શંકર પટેલ તેમની ઉંમર 57 વર્ષની છે. તેઓ કંટોલ ફળિયા પાણી ખડક ખેર ગામના રહેવાસી છે. કૈલાશ પટેલ તેમની ઉંમર 40 વર્ષની છે. તેઓ દુકાન ફળિયા પાણી ખડક ખેર ગામના રહેવાસી છે. ઉકડ પટેલ તેમની ઉંમર 62 વર્ષની છે. તેઓ હનુમાન ફળિયા પાટી ખેર ગામના રહેવાસી છે. જ્યોતિષકુમાર પટેલ તેમની ઉંમર 37 વર્ષની છે. તેઓ નિશાળ ફળિયા માછિયા વાસણ ગણદેવીના રહેવાસી છે. ભાણીબેન પટેલ તેમની ઉંમર 63 વર્ષની છે. તેઓ નિશાળ ફળિયા માછિયા વાસણ ગણદેવીના રહેવાસી છે. જશુમતીબેન ટંડેલ તેમની ઉંમર 53 વર્ષની છે. તેઓ ઝાડ ફળિયા ભાટ ગણદેવીના રહેવાસી છે. નિર્મલા હળપતિ તેમની ઉંમર 33 વર્ષની છે. તેઓ ઉગમળા ફળિયા નાંદરખા ગણદેવીના રહેવાસી છે. જીતુ હળપતિ તેમની ઉંમર 35 વર્ષની છે. તેઓ ઉગમળા ફળિયા નાંદરખા ગણદેવીના રહેવાસી છે. અમૃતભાઈ પટેલ તેમની ઉંમર 64 વર્ષની છે. તેઓ ખોખર પાટી ગણદેવીના રહેવાસી છે. મંજુલાબેન પટેલ તેમની ઉંમર 52 વર્ષની છે. તેઓ ડુંગરી ફળિયા વડસાગર ગણદેવીના રહેવાસી છે. સોનલબેન પટેલ તેમની ઉંમર 29 વર્ષની છે. તેઓ મંદિર ફળિયું નાંદરખા ગણદેવીના રહેવાસી છે. સિરજ ખલીફા તેમની ઉંમર 50 વર્ષની છે. તેઓ ડધોરા બિગરી ગણદેવીના રહેવાસી છે. જૈનિશ પટેલ તેમની ઉંમર 70 વર્ષની છે. તેઓ વ્યાસનગર ભાથલા ગણદેવીના રહેવાસી છે. અલકા પટેલ તેમની ઉંમર 33 વર્ષની છે. તેઓ તાત્યાનગર બિગરી ગણદેવીના રહેવાસી છે. સંજયભાઈ પંચોલી તેમની ઉંમર 45 વર્ષની છે. તેઓ પીરફળિયું વેગામ ગણદેવીના રહેવાસી છે. નિમિષા પરમાર તેમની ઉંમર 32 વર્ષની છે. તેઓ શિવાની રેસિડેન્સી ઘેલકડી નવસારીના રહેવાસી છે. અનિલ રાઠોડ તેમની ઉંમર 41 વર્ષની છે. તેઓ વચલુ ફળિયા તરસાડી નવસારીના રહેવાસી છે. રણજીતભાઈ પટેલ તેમની ઉંમર 36 વર્ષની છે. તેઓ હેડકંપ ફળિયું પડઘા નવસારીના રહેવાસી છે. જય પટેલ તેમની ઉંમર 28 વર્ષની છે. તેઓ ધર્મીનગર કબીલપુર નવસારીના રહેવાસી છે. નટવર પટેલ તેમની ઉંમર 59 વર્ષની છે. તેઓ રવિ તેજ એપાર્ટમેન્ટ જમાલપુર નવસારીના રહેવાસી છે. તારાબેન પટેલ તેમની ઉંમર 53 વર્ષની છે. તેઓ રવિ તેજ એપાર્ટમેન્ટ જમાલપુર નવસારીના રહેવાસી છે. સુરેશભાઈ પટેલ તેમની ઉંમર 57 વર્ષની છે. તેઓ જગરૂનગર વિજલપુર જલાલપુરના રહેવાસી છે. જીલ હળપતિ તેમની ઉંમર 12 વર્ષની છે. તેઓ ગાંધીનગર વેડછા જલાલપુરના રહેવાસી છે. રમીલા હળપતિ તેમની ઉંમર 45 વર્ષની છે. તેઓ ચોરમલા ફળિયા અબ્રામા જલાલપુરના રહેવાસી છે. અંકુર બોડલે તેમની ઉંમર 25 વર્ષની છે. તેઓ મસ્જિદ ફળિયા અબ્રામા જલાલપુરના રહેવાસી છે. બલવંતીબેન ટંડેલ તેમની ઉંમર 51 વર્ષની છે. તેઓ હનુમાન ફળિયા કૃષ્ણપુર જલાલપુરના રહેવાસી છે. ધર્મેશભાઈ હળપતિ તેમની ઉંમર 24 વર્ષની છે. તેઓ ગાંધીનગર પનાર જલાલપુરના રહેવાસી છે. રમેશભાઈ ટંડેલ તેમની ઉંમર 58 વર્ષની છે. તેઓ નાળ ફળિયા કૃષ્ણપુર જલાલપુરના રહેવાસી છે. રાજેશભાઈ ટંડેલ તેમની ઉંમર 54 વર્ષની છે. તેઓ રામ ફળિયા કૃષ્ણપુર જલાલપુરના રહેવાસી છે. હરીશચંદ્ર ટંડેલ તેમની ઉંમર 45 વર્ષની છે. તેઓ રાણાભાથા જલાલપુરના રહેવાસી છે. કલાવતી ટંડેલ તેમની ઉંમર 55 વર્ષની છે. તેઓ ગોવિંદ ફળિયા કૃષ્ણપુર જલાલપુરના રહેવાસી છે. પ્રશાંત ટંડેલ તેમની ઉંમર 30 વર્ષની છે. તેઓ નાળ ફળિયા કૃષ્ણપુર જલાલપુરના રહેવાસી છે. જિજ્ઞાસા હળપતિ તેમની ઉંમર 22 વર્ષની છે. તેઓ વેરછા રોડ અબ્રામા જલાલપુરના રહેવાસી છે. દોલતભાઈ ટંડેલ તેમની ઉંમર 42 વર્ષની છે. તેઓ શિવમનગર બિલ્લી મોરા ગણદેવીના રહેવાસી છે. નલિની પટેલ તેમની ઉંમર 30 વર્ષની છે. તેઓ ઉપલા ફળિયા ગોંડી ગણદેવીના રહેવાસી છે. ભાવેશભાઈ પટેલ તેમની ઉંમર 33 વર્ષની છે. તેઓ ભીખા ખાપરવાડા ગણદેવીના રહેવાસી છે. આશીષ પટેલ તેમની ઉંમર 50 વર્ષની છે. તેઓ બિલ્લી મોરા ગણદેવીના રહેવાસી છે. અને છેલ્લા શીતલબેન પટેલ તેમની ઉંમર 27 વર્ષની છે. તેઓ કબાટ ફળિયા માસા ગણદેવીના રહેવાસી છે. નવસારી જિલ્લામાં કોરોનાના કેસ વધુ નોંધાય કે ઓછા નોંધાય, પરંતુ નવસારી વાસીઓ તેનાથી રક્ષણ મેળવવા માટે તો દરેક મનુષ્યએ કોરોના સામે લડવું પડશે. તેથી માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરો અને કોરોનાની તમામ ગાઈડલાઇન્સનું પાલન કરો. આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.